नाना मोटा बताज भक्तों नो प्रेम अने सद्भाव जोईने अनुभवीने बहु आनंद थाय छे। केटलीक वस्तु साचवा जेवी होय छे। तमारा बंगलामां तमे पोतું કરવા માણસ રાખો, વાળવા માટે માણસ રાખો, વાસણ સાફ કરવા માણસ રાખો, રસોડું રસોઈ કરવા માણસ રાખો, તિજોરી સાફ કરવા કોઈ દાડો માણસ રાખ્યો, એ કેમ જાતે જ કરો છો? રાતના પાછા છોકરા ઊંઘી જાય પછી કેટલીક વસ્તુ એવી છે, કારણ કે તિજોરીમાં એવી વસ્તુ છે કે આખી જિંદગી કામ લાગે। કેટલીક વસ્તુ બહુ જાળવવા જેવી હોય, કોઈને ભરોસા ઉપર ન રહેવાય। ગોપાળાનંદ સ્વામીએ બહુ સરસ વાત લખી છે, કોઈ રસોઈ કરનારને બોલાવો, કોઈ મોટો કાર્યક્રમ હોય તો રસોઈમાં ત્રણ વસ્તુ સારી જોઈએ તો રસોઈયો ખુશ। સીધું પાણી, લાકડા, લાકડા એટલે બળતણ, સીધું સારું હોય। રસોઈયાએ લખાવ્યું હોય 250 ગ્રામ, 200 ગ્રામ, 150 ગ્રામ, અને તમે કિલો કિલો લાવીને મૂકી દીધું હોય, રસોઈયો કેવો ખુશ થાય, વાહ વાહ વાહ। પાણીની વ્યવસ્થા એવી સારી હોય, મીઠું પાણી, ચકલીઓ ફળાફળ ચાલુ હોય, અને બળતણ સારા સૂકા લાકડા હોય। એ જમાનો લાકડાનો હતો ભાઈ, કોઈ બાટલા ગેસના નહોતા। ત્રણ વસ્તુ સારી હોય, સીધું પાણી અને લાકડા, તો રસોઈયાને રસોઈ કરવામાં મહેનત ન પડે, આનંદ આવે, ખુશ થઈને રસોઈ કરે। આ તો એક દ્રષ્ટાંત છે, ગોપાળાનંદ સ્વામીને જે કહેવું છે એ હવે આવે છે। જેમ એ ત્રણ વસ્તુ હોય તો રસોઈમાં દાખલો ન પડે, એમ જિંદગીમાં આગળ વધવું હોય તો આ ત્રણ વસ્તુ હોય ને તો દાખલો ન પડે। સ્થાન, સંગ અને શ્રદ્ધા, આ ત્રણ હોય જિંદગીમાં તો આગળ વધવામાં જરાય વાંધો ના આવે। સ્થાન, સ્થાન એટલે જ્યાં આપણે બેઠા છીએ, ભજનનું સ્થાન। તમને ખ્યાલ ન હોય પણ આપણે ક્યાંય હોલ ભાડે રાખીએ અને કથા કરીએ એમાં, અને દેવસ્થાનમાં સભા કરીએ એમાં બહુ ફેર હોય છે। હજારો લાખો માણસો જે આવીને વંદન કરતા હોય, એવી પવિત્ર ભૂમિમાં બેસીને ભજન થાય, ભક્તિ થાય, સત્સંગ થાય, એટલે સ્થાનનો બહુ મહિમા છે। દાખલા તરીકે આપણું અહીંનું સ્થાન, આ તો નાનું સ્થાન છે સાવ, પણ 44 વર્ષ થઈ ગયા આ ધરતી ઉપર ભજન, ભક્તિ, માળા, કીર્તન, વચનામૃત, બધા હરિભક્તો, તમે સવારના મંદિરે આવ્યા હો તો ખ્યાલ આવે, અમારે અહીં કીર્તનને આમ રંગ લાગે છે, વારા ફરતી 11:30 ઠાકોરજી પહોળે ત્યાં સુધી વચનામૃત ને કીર્તન કોઈ ના કોઈ બોલ્યા જ કરતા હોય છે, અને એવા સ્વરથી બોલે અમને અંદર સંભળાય, અંદર બેઠા હોઈએ તો એ વચનામૃત અને કીર્તન બંને સંભળાય। હમણાં કેટલાક અવાજ ધીમા પડી ગયા છે, તમારા સ્વામીજી કહે છે હમણાં બહુ ઓછું ધીમે ધીમે બોલે છે, બેટરી ચાર્જ કરવી પડે, બહુ સમય થાય પછી બેટરી ઉતરી જાય। એટલે ટૂંકમાં 44 વર્ષથી આ ધરતી ઉપર વચનામૃત, કીર્તન, કથા, ભક્તિ, સત્સંગ, માળા, બીજું કંઈ નહીં, તો આ સ્થાનનો બહુ પ્રભાવ હોય છે, બહુ મહિમા હોય છે। એટલે તો આપણા ભાગવત જેવા શાસ્ત્રો કહે છે કે ઘરમાં બેસીને માળા ફેરવો
તો જેટલી માળા ફેરવો એટલું જ પૂર્ણ થાય. ગૌશાળામાં બેસીને માળા ફેરવો તો એક માળા ને 10 માળાનું ફળ થાય. ગંગાજામાં પવિત્ર નદીમાં જઈને કિનારે માળા ફેરવો તો 1 માળા 100 માળાનું ફળ મળે. હિમાલય જેવા પવિત્ર પર્વત ઉપર જઈ માળા ફેરવો તો 1 માળાનું 1000 ગણું ફળ મળે. અને ભગવાનના મંદિરમાં બેસીને 1 માળા ફેરવે તો અનંત માળાનું ફળ મળે છે. એટલે આ છે સ્થાનનો મહિમા. બીજી વાત આવે સંગ. સ્થાન હોય પણ સંગ ન હોય. શાળા બહુ સારી હોય સાહેબ ન હોય તો, એટલે કે શિક્ષક ન હોય તો, સ્કૂલ આખી આરસની ઊભી કરી હોય પણ એમાં શિક્ષક ન હોય તો ભણાવે કોણ? તો સંગ એટલે સત્પુરુષોનો પ્રસંગ. એ તરત જ આપણું ધ્યાન દોરે. સતામ સંગ. ભાગવતમાં, રામાયણમાં, સત્સંગી જીવનમાં મુમુક્ષુને આગળ વધવાનું પહેલું પગથિયું એટલે સત્સંગ. ત્યાંથી જ આગળ વધાય. જો સત્સંગ ન હોય તો એ પછી આગળ વધી શકતો નથી. બહુ ટૂંકમાં કહું છું કારણ ઘડિયાળમાં 10 વાગ્યા છે. એટલે પહેલી વાત સ્થાન, બીજી વાત સંગ. ભગવાનની કૃપાથી આપણને સ્થાન અને સંગ બે મળી ગયા છે. આના માટે આપણી મહેનત કંઈ કરી નથી. કરી પણ હોય સ્થાન ઊભા થાય છે એ ગ્રહસ્થોના સમર્પણ ઉપર ઊભા થાય છે. પણ આપણે વ્યક્તિગત માનો ન કર્યું હોય પણ સ્થાન અને સંગ સહેજે સહેજે મળી ગયા ભગવાનની કૃપાથી. હવે ત્રીજું શું આવે છે ભાઈ? શ્રદ્ધા. હા, શ્રદ્ધા બહારથી ક્યાંયથી મળતી નથી. સ્થાન તો મળી રહે, કોઈ સરનામું આપે તમને, સંઘનું સરનામું આપે કે ફલાણા મહાત્માજી બહુ સારા છે જાઓ, પણ શ્રદ્ધા ક્યાં મળે? ગમે ત્યાં જાઓ શ્રદ્ધા અંદરથી ઉદ્ભવે. શ્રદ્ધા આપણા હૃદયમાંથી ઉદ્ભવે છે. અને એવો કોમળ છોડ છે. એક બનેલી ઘટના કહું. શ્રદ્ધાને 2 વિઘ્ન આવે. શ્રદ્ધાને 2 વિઘ્ન. આજથી 50 વર્ષ પહેલા નારણપુરા અમદાવાદ હરિભક્તને ઘેર પધરામણી ગયા હતા. એ વખતે નારણપુરા વિસ્તાર વચ્ચે વચ્ચે ખેતરા ખેતી થતી હતી. આકાશવાણી અમદાવાદ વડોદરાનું મકાન હતું અને આશ્રમ રોડ સાવ નાનો. એ હરિભક્તને ઘેર ગયા. એ અમારા ગુરુના ઓળખીતા હતા એટલે કેશવ પ્રસાદ ભેગા હતા. જેવા બેઠા મકાનમાં અને ચોકમાં ગુલાબનો છોડ સુકાઈ ગયેલો એટલે કેશવ પ્રસાદે પૂછ્યું, કેમ આ પાણી નથી પાતા, આ છોડ સુકાઈ ગયો છે? એટલે પેલા ભાઈ હસ્યા. જવાબ આપવાના બદલે હસ્યા કે અંદર આવો પછી કહું. કે અંદર આવ્યા પછી 15-20 દિવસ પહેલા હું રોપો લઈને આવ્યો. મેં પડખે બાજુમાં વાવ્યો. એટલે મારા છોકરો કહે છે પાછળ સારું, આપણે સહેજે સહેજે પાણી પાઈ શકાય. એટલે ઉખાડીને પાછળ વાવ્યો. પછી એ છોકરો જુઓ ને એના ઘરવાળા કહે છે ગુલાબના છોડ કંઈ પાછળ નંખાય, આગળ હોય તો 2 માણસ જુએ. હા વાહ એમ લાગે. એટલે એણે ઉખાડી આગળ નાખ્યો, ઉકાઈ ગયો. ખ્યાલ આવ્યો? બસ હવે આની જગ્યાએ ગુલાબના છોડની જગ્યાએ શ્રદ્ધાને ગોઠવી દો. ઉખાડ્યા કરો ને તો શ્રદ્ધા ગઈ સમજી લેવાનું. આજે અહીં શ્રદ્ધા મૂકી ને આજે અહીં મૂકી. શ્રદ્ધામાં સ્થિરતા જોઈએ. કેવી સ્થિરતા સાંભળજો. એક ગુરુને ચેલો જાત્રા કરવા ગયેલા. ના અમારી વાત નથી હો.
થાકી ગયેલા, ચાલતા ચાલતા જવાનું. એક પીપળાના ઝાડ નીચે આરામ કર્યો. થોડી વાર ગુરુ ઊંઘી ગયા, ચેલો એ થાક્યો હતો એ બરાબર સૂઈ ગયો. ગુરુ જાગ્યા, વિચારવા માંડ્યા આજ સાંજે ક્યાં પહોંચાશે, અંધારું થાય પહેલાં. બેઠા હતા ત્યાં એક સર્પ આજ નીકળ્યો અને આવવા માંડ્યો, એટલે ગુરુએ છંછેડ્યો, પછાડ્યું લા પાંદડા જતો રહે. તો એ સર્પને વાણી આવી કે આ જે સૂતો છે ને એ મારો પૂર્વ જન્મનો શત્રુ છે, મારે એના ગળાનું લોહી પીવું છે. ત્યારે ગુરુ કહે છે, તારે લોહી પીવું છે ને, હું કાઢી આપું તો આ તો ચાલશે. અને ગુરુએ જોળીમાંથી ચપ્પુ કાઢ્યું, સફરજન સુધારવા માટે ભેગું રાખેલું, અને એ ચપ્પુ ચેલાના ગળામાં જરા ઘસરકો કર્યો. ચેલો ઝબકીને જોયો, ઓ આ તો ગુરુ ચપ્પુ મારે છે, પાછો સૂઈ ગયો. બિલકુલ બોલ્યા વગર આંખો બંધ કરી દીધી. પાંદડામાં બે ચાર ટીપાં લોહી મૂક્યો સર્પ પાસે, બસ એ સૂંઘીને જતો રહ્યો. સર્પે બચકું કર્યું હોત લોહી લેવા તો શું દશા થાત, પણ ગુરુએ લોહી કાઢીને આપ્યું એ તો વાત સમજ્યા. પણ ગુરુના હાથમાં ચપ્પુ હતું અને ગળા ઉપર ઘસરકો મારવાતા છતાં ચેલાને શંકા ન થઈ, શ્રદ્ધા આનું નામ કહેવાય. એવું બને અત્યારે શ્રદ્ધા આનું નામ. એટલે તો સામે પથ્થરમાં ખાસ કોતરાવ્યું છે, શ્રદ્ધા અને શંકા એક સાથે હૃદયમાં રહી શકતા નથી. કાં શ્રદ્ધા રાખો કાં શંકા રાખો. જ્યાં શંકા રાખતા હો ત્યાં શ્રદ્ધાને આશા રાખતા નહીં. શ્રદ્ધા રાખો, શ્રદ્ધા એ શુદ્ધ સોના જેવી, તો કામ થઈ જાય. આ ગીતામાં દ્વારિકાધીશ કહે છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ માસુચ. તારી મનની માન્યતાઓ બધી છોડી દે, એક મારામાં વિશ્વાસ રાખ, હું તારો મોક્ષ કરી દઈશ. આવી વાત છે. તો સજ્જનો, ત્રણ વસ્તુ ગોપાળાનંદ સ્વામી કહે છે કે આ ત્રણ વસ્તુ જેના જીવનમાં હોય, જેમ વૃક્ષ ઉપર વેલો ચડે એમ એની જિંદગીમાં સદગુણો વધે. માટે સંગ અને સ્થાન ભગવાનની કૃપાથી આપણને સહેજે મળી ગયા. હવે શ્રદ્ધા એ જરા જાળવજો, અને હમણાં જ કહ્યું એમ એને ઉખાડ ઉખાડ નહીં કરવાની, અને શ્રદ્ધામાં શંકા ક્યારેય પણ ચાલતી નથી. તમે બધા સુજ્ઞ છો, ડાયા છો, તમારામાં શ્રદ્ધા છે, સદભાવ છે, સમર્પણ ભાવ છે. પણ હમણાં જ સ્વામીજી બોલ્યા હતા કે દિવાળીના દાડે વાસણ માંજવા પડે. દર વર્ષ પહેલાં, અત્યારે સ્વામીજી કોઈ નથી માંજતું, એ તો જૂના માજીઓ વાંચતા. એ આજુબાજુવાળા ભેળા થઈ આજ તારે ઘેર ને કાલ મારે ઘેર, એમ બધા દેગડા ને બધા ઘોડા ને લોટા ને થાળીઓ ને મંજાય ને અવરાઈ ઉપર ગોઠવાય ને. તો એક સમય હતો, અત્યારે તો કાઢી નાખ્યા બાપ દાદાના વાસણ વેચી માર્યા બધાએ. એટલે પણ એટલું ના થાય તો દિવાળી ઉપર સાફ સુફી તો થાય છે ને, ઘરવાળા નીચે એવું હોય ને ભાઈ સાહેબ બાળીએ ચડે. એટલે આ દિવાળી છે એ વાત નહીં, તો બીજી વાત, સોનાના દાગીના તમે બધા પહેરો છો તો એ ધોવા પડે છે ને અમુક ટાઈમે, સોનાનો દાગીનો એ ધોવો પડે છે. એટલે આ એવી વાત છે, તમારામાં બધા સદગુણો છે, સોનાના દાગીના જેવા છે, એને જરા સંત પુરુષો આ રીતે વચનથી એ દાગીના શુદ્ધ કરી આપે કે ભાઈ સાવધાની તો રાખવી જ પડે. સાચવવાનું શું હોય ઘરમાં,
बस ए रीते जिंदगी में सदगुण साचवाना होय छे। ए सदगुण साचवा माटे आपणो आ प्रयास छे। अपनी आ सभा दर गुरुवारे वर्षो थई गया, दर गुरुवारे सभा थाय, आज तो एक निमित्त अपने नवा वर्षे भेला थईने बेसीए, बाकी तो कायम सभा थाय, सत्संग थाय। हरिस्वामी कोई ने के पण करा, कोई ने सावधानी रखावे, परंतु अरे खेतर में हरिस्वामी खेती अनुभव छे कि नहीं ख्याल नहीं, खेतर में खेतर मोटू हो वावणी करे ने, बियारण सरखू हो, खातर सरखू हो, पानी सरखू हो, छतां केटलाक छोड़वा हाव नाना रही जाए, केटलाक मोटा थई जाए, केटलाक ना डूंडा फूट फूट ना आवे, अने केटलाक में कहीं ना हो, बाजरियो जो है, एटले आवुं चाल्या करे। एटले खेडूतनी जेम आपणे खेती कर्या ज करवी। दर्दीनुं शुं थाय छे ए डॉक्टरना हाथमां नथी, डॉक्टरनी फरज छे कि एनी सारवार करे, बाकी एनुं जे थवुं होय भगवान उपर। एम साधु पुरुषोनो धर्म छे कि एवी तमारुं अनाज अमे उपयोगमां लईए छीए। स्वामीनारायण भगवानना वचनो छे कि गृहस्थनुं अनाज साधु पुरुषो वापरे छे, तो संतोनुं कर्तव्य छे कि गृहस्थने भलावण करवी, सत्संग करवो, कथा वार्ता संभळावी, तो ए धर्म पालन करवा। संतो आ रीते तमारी पासे कथा वार्ता करे छे, माटे याद राखी, सारा गुणग्राही बनी, सारी श्रद्धा राखी अने भजन करजो, अने भगवान की कृपा थी सदाए सुखी रहेजो। जय स्वामी नारायण।